સ્વાધ્યાય 1.3 બીજા નંબરનો દાખલો. અહીં દાખલામાં જરૂરી વિગતો આપી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2004 સૂચકાંક મેળવવાનું કહ્યું છે. સૌ પ્રથમ આપેલી વિગતોને નોંધી લઈશું. વસ્તુઓ લખી લઈશું ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. આપણને આપેલું છે વર્ષ 1996 જથ્થો, એટલે કે પહેલી રકમ બનશે Q0, બાજુની રકમ બનશે ભાવ આપેલો હોવાથી P0. 2004 ભાવ જે આપણા માટે ચાલુ વર્ષનો ભાવ કહેવાય, માટે એ આપણું બનશે P1. હવે જરૂરી રકમો નોંધી લઈએ. 60, 40, 15, 25. P0 લખીએ 5, 6, 4, 10. ચાલુ વર્ષનો ભાવ લખી દઈએ 10, 18, 6, 30. હવે સૌ પ્રથમ કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવા માટે I એટલે કે ભાવ સાપેક્ષોની ટકાવારી I શોધીશું. એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1/P0×100, એટલે કે ચાલુ વર્ષનો ભાવ 10 અને આધાર વર્ષનો ભાવ 5. 10/5×100 એટલે મળશે I 200. તે જ રીતે 18/6×100 કરવાથી મળશે 300. 6/4×100 કરવાથી મળશે 150. 30/10×100 કરવાથી મળશે 300. હવે બાજુના કોલમમાં W એટલે કે ભાર શોધીશું. ભાર W બરાબર સૂત્ર આપણને ખબર છે P0 Q0. આપણો P0 Q0 મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરીશું. 60×5 300. 40×6 એટલે કે 240. 15×4 એટલે કે 60. 25×10 250. હવે I અને W મેળવ્યા બાદ એ બંનેનો ગુણાકાર IW શોધીશું. કેલ્ક્યુલેટર લઈ 200×300 કરી દેવાના. 60,000 300×240 72,000. 150×60 9,000. 300×250 એટલે કે 75,000 મળશે. હવે ભારનો સરવાળો કરી લઈશું, જે થશે 850. અને IWનો સરવાળો એટલે કે સિગ્મા IW બનશે 2,16,000. હવે વર્ષ 2004 સૂચકાંક બરાબર સિગ્મા IW/σW. સિગ્મા IW આપણને શોધ્યો 216. 216 એટલે કે 2,16,000/σW 850. કેલ્ક્યુલેટરમાં આ રકમ શોધતા આપણને જવાબ મળશે 254.1176. અપ્રોક્સિમેટ વેલ્યુ લખવી હોય તો લખાય 254.12. આ આપણો જવાબ બનશે.